નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપના આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે આજનું લેક્ચર શરૂ કરીએ પહેલાં ખાસ અગત્યની વાત કરવાની કે મિત્રો આ ગણતરીના વિષય કહેવાય ગણતરીના વિષયમાં આપણે સોમાંથી સો માર્ક પણ લાવી શકીએ અને હું તમને એટલી પ્રેક્ટિસ કરાવું છું કે જો તમે ખાલી કહું છું એમ કરીએ તો પણ આપણે પૂરેપૂરા માર્ક લઈ આવીએ પણ આમાં ઘણા મિત્રોનું જોવાનું એવું થાય છે કે માત્ર દાખલા છે એ ખાલી વિડીયો ફોરવર્ડ કરી કરીને જોઈ નાખે છે એમ નહીં આવડે બરાબર એમ દાખલા ન આવડે એના માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડે દાખલા જે તમને વિડીયો મોકલીએ છીએ એને તમે પોઝ કરી કરીને દરેક સ્ટેપ જુઓ જરૂર લાગે તો ફરીવાર ચેવ જુઓ બરાબર આગળના બધા વિડીયો એવું લાગે તો એકવાર જોઈ જુઓ તો એ એવી રીતના તમારે રિવિઝન પણ સતત કરતું જવાનું છે અને આગળના દાખલાઓ પણ ગણવાના છે બરાબર તો પછી આપણને દાખલાઓ છે વધારે આવડે અને પ્રેક્ટિસ પણ કરી શકીએ અને સરસ રીતે માર્ક પણ લાવી શકીએ બાકી આપણે હું તમને એટલી વાર રિવિઝન કરાવવાનો છું કે એ વસ્તુ તમને આગળ પણ કામ લાગવાની છે બરાબર એટલે એ થોડીક વાત આપણે ધ્યાન રાખવાની છે અને એટલો ફેરફાર ખાસ દરેક વિદ્યાર્થીએ કરવાનો છે અને બીજું હોમવર્ક છે એ ફરજિયાત મોકલવાનું છે હજી ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે માત્ર વિડિયો જોવે છે હોમવર્કમાં ખૂબ આળસ છે તો એવી રીતે નહીં આવડે બરાબર પછી આળસ ધીરે ધીરે ભેગી થાય પછી એનું મોટું સ્વરૂપ થાય તો એવું ઇલેવન્થમાં તો થવું જ ન જોઈએ બરાબર એટલે થોડુંક એ બાબતે થોડુંક કરી અને જે તેને હજી હોમવર્ક બાકી છે આગળના બધા વિડીયો જોઈ હોમવર્ક લખી અને તાત્કાલિક એક કે બે દિવસમાં મોકલી આપશો બીજું આજની જે રીત છે લાસ્ટ લેક્ચરમાં આપણે જે જોયું હતું પ્રમાણિત વિચલન મેળવવાના દાખલા હતા એ સીધી રીતના દાખલા હતા આજે એમાં ફેરફાર આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ છે એ ટૂંકી રીત ટૂંકી રીતમાં કઈ રીતે હોય છે જોઈએ તો એકસો વીસ એકસો બત્રીસ એકસો અડતાલીસ એકસો છત્રીસ એકસો બેતાલીસ એકસો ચાલીસ એકસો પાસઠ એકસો ત્રેપન રકમ ઈચ છે ફેરફાર શું છે સીધી રીત છે ને આજે ટૂંકી રીત છે એમાં ગણતરીનું કોષ્ટક પહેલું આવશે હવે એમાં એક ફેરફાર શું આવે છે એ ધ્યાનથી જોવાનું છે તો જે ગણતરીના કોષ્ટક જે છે એમાં તમને જે રકમ મેં લખાવી હતી બરાબર તો એમાં આ પહેલું ખાનું એક્સ છે બીજું ખાનું જે છે એ ડીનું ખાનું આવે એક્સ માઇનસ એ હવે એ એટલે શું એ ધ્યાનથી સમજો એ આવડી જશે તો ઘણું બધું આવડી જશે એમાં આમાંથી કોઈ પણ કિંમત ધારી લેવાની ધારો કે હું આમાંથી એ ચાલીસ ધારું છું કોઈ પણ સંખ્યા ધારી શકાય પણ બને ત્યાં સુધી આમાંથી સંખ્યા ધારવી એકસો ચાલીસ ધાર્યા મેં હવે શું કરવાનું એક્સ માઇનસ એવું સૂત્ર છે તો આ એક્સમાંથી એ બાદ કરીએ તો શું થાય એકસો વીસમાંથી એકસો ચાલીસ બાદ કરો એટલે કેટલા આવે માઇનસ વીસ એકસો બત્રીસમાંથી એકસો ચાલીસ એટલે માઇનસ આઠ આમાં આવશે અહીંયા આઠ અહીંયા આવશે માઇનસ ચાર પછી બે પછી ઝીરો પછી પચીસ અને એકસો ત્રેપનમાંથી એકસો ચાલીસ એટલે આવશે તેર હવે આનો ડીનો કરવાનો વર્ગ વર્ગ કરો તો મિત્રો એની સાથે જ ગુણાકાર થાય એટલે વીસ છે વીસનો ગુણાકાર વીસ સાથે કરો એટલે આવશે અહીંયા ચારસો પણ ઓછે ઓછે શું થાય વત્તા આઠનો વર્ગ શું થાય ચોસઠ પછી પાછો આઠનો વર્ગ ચોસઠ પછી ચારનો વર્ગ સોળ પણ ધ્યાન રાખજો ઓછો ઓછે વધતા વર્ગ એટલે એની એની સાથે બીજી વર્ગ ગુણાકાર કરવાનો છે આપણે બેનો વર્ગ શું થાય અહીંયા ચાર ઝીરોના ઝીરો પચીસનો વર્ગ છસો પચીસ ને તેરનો વર્ગ આવે એકસો ઓગણ હવે આનો સરવાળો આમ જરૂર નથી બરાબર આ ડીનો સરવાળો આપણે કરીએ તો કેવી રીતે થાય ધ્યાનથી જોજો વીસ ને આઠ અઠ્યાવીસ અઠ્યાવીન ચાર બત્રીસ તો આ બત્રીસ છે એ માઇનસ કહેવાય પ્લસનો સરવાળો કરો તો પચીસ ને તેર આડત્રીસ આડત્રી ને બે ચાલીસ ને આઠ અડતાલીસ તો અહીંયા જવાબ છે આ પ્લસ મોટા છે બાદ કરો એટલે કેટલા આવશે અહીંયા સોળ આ ડી છે નીચે લખાય સીગમાં ડી બરાબર એ જ રીતના આ જે કિંમત છે આનો સરવાળો કરવાનો તમારે એનો સરવાળો કરો બરાબર એટલે સરવાળો કરતા તમારે રકમ આવશે તેરસો બેતાલીસ બરાબર કેલસીમાં સરવાળો કરી નાખો આપણી પાસે કેલ્ક્યુલેટર આપેલું છે અને આના સરવાળામાં ડીનો વર્ક છે નીચે લખાશે સિગમા ડીનો વર્ક બરાબર સરવાળા ખાસ કરવાના છે હવે એ થઈ જાય પછીનું જે કામ છે એ છે મધ્યક મધ્યક કઈ રીતના મળે મધ્યકનું સૂત્ર અહીંયા ફેરફાર વાળું છે

દાખલો ગણી શકાય હવે પ્રમાણિત વિતલન મેળવવાનું છે પ્રમાણિત વિતલનુ સૂત્ર ઓલામાં હતું એસ બરાબર વર્ગ મૂળમાં એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ છેદ અહીંયા એ સૂત્ર આવશે નહીં અહીંયા સૂત્ર આવશે પ્રમાણિત વિતરણ અંગ્રેજીમાં કહેવાય સ્ટાન્ડર્ડ ડેવિએશન સૂત્રમાં આવશે સિગ્મા ડી નો વર્ગ છેદમાં એન માઇનસ સિગ્મા ડી છેદમાં એન કાઉસ ઉપર વર્ગ આમાં કિંમત મૂકવાની એસ બરાબર સિગ્મા ડી નો વર્ગ કેટલો છે જો આ સિગ્મા ડી નો વર્ગ છે તેરસો બેતાલીસ એન છે આપણી પાસે આઠ સિગ્મા ડી અને છેદમાં એન સિગ્મા ડી કેટલા છે સોળ એટલે સોળના છેદમાં આઠ કાઉસ ઉપર વર તો અહીંયા લખાશે તેરસો બેતાલીસ ભાગ્યા આઠ કરીએ તો તેરસો બેતાલીસ આઠ કરશો એટલે જવાબ આવશે એકસો સડસઠ પંચોતેર બરાબર આગળ કરી નાખો એટલું જ કેલ્સિમ આપણે કરી શકીએ આઠ ભાગ્યા સોળ કરીએ એટલે અહીં આવશે બે એનો વર્ગ હવે પછી પાછું વર્ગમૂળમાં અહીંયા લખાશે એકસો સડસઠ પોઈન્ટ પંચોતેર અને અહીંયા બેનો વર્ગ શું થાય ચાર આમાંથી બાદ કરો એટલે આવશે અહીંયા એકસો ત્રેસઠ પોઈન્ટ પંચોતેર આનું વર્ગમૂળ લેવાનું તમે વર્ગમૂળ લેશો એકસો ત્રેસઠ પોઈન્ટ પંચોતેર એમાં વર્ગમૂળની સાઇન હશે તમારા કેલ્ક્યુલેટરમાં એમાં વર્ગમૂળ કરશો એટલે જવાબ આવશે તમારે બાર પોઈન્ટ આઠ બરાબર એટલે પ્રમાણિત વિતલન આવશે બાર પોઈન્ટ આઠ હવે બીજું આપણને એમાં કીધું નથી પણ આપણે મેળવીએ છીએ ચલનાંક બરાબર આમાં શું મેળવશું ચલનાંક તો ચલનાંક છે એનું સૂત્ર તમને છેલ્લા લેક્ચરમાં સમજાયું હતું જો તમને યાદ હોય તો જોઈ લેજો તમારી બુકમાં ચલનાંક છે એનું સૂત્ર હતું એસના છેદમાં એક્સ બાર ગુણ્યા સો એસ આપણી પાસે બાર પોઈન્ટ આઠ અને એક્સ બાર છે આપણી પાસે એકસો બેતાલીસ ગુણ્યા સીધી રીતમાં બંને રીતે જવાબ કેવા આવે છે સરખા એટલે સીધી રીતે ગણો તો પણ ચાલે ટૂંકી રીતે ગણો તો પણ ચાલે નક્કી આપણને કરવાનું છે કઈ રીતે દાખલો આપણને સરળ પડે જલ્દી આવડે હા પરીક્ષામાં જો તમને કહ્યું હોય કે તમે સીધી રીતે જ ગણો તો સીધી રીતે જ ગણવાનું ટૂંકી રીતે કીધું હોય તો ટૂંકી રીતે જ ગણવાનું બરાબર પણ હું તમને એવી પર્સનલી એવી સલાહ આપીશ કે બને ત્યાં સુધી જો મધ્યક પૂર્ણાંક હોય ને તો હું કરવાનું આ મધ્યક કેમ પૂર્ણાંક વાળો આવ્યો તો સીધી રીતે લઈ લો તો ચાલે પણ આમાં પોઈન્ટ આવ્યો ધારો કે એમાં તો તમે ટૂંકી રીત લો ટૂંકી રીતમાં તો હું કરવાનું છે એમાંથી કોઈ પણ એક સંખ્યા ધારવાની છે અને ત્રણ કોલમ બનશે એક્સ ડી અને ડીનો વર્ક અને એસનું સૂત્ર એસ બરાબર સીગમાં ડીનો વર્ક છેદમાં એન માઇનસ સીગમાં ડી છેદમાં એન કાઉપર વર્ક તો બસ આજે આટલા લેક્ચર માટલું રાખીએ ઘરે પ્રેક્ટિસ કરજો થોડાક દાખલા ઘરે આપું છું એ ઘરે વ્યવસ્થિત તમે ગણજો